તો જીવન સાથી દેવા હોય તો કે જે સુખમાં સુખી હોય અને દુઃખમાં હારે ઊભા રહી જાય એ જીવન સાથી કહેવાય. બાકી છે પણ આપણા સાથે સાથ આપીને જે હાલે છે ને એની કરતાં એનો હું ધન્યવાદ માનું. કારણ કે કોઈ બી દુઃખમાં દુઃખ હોય ને સુખમાં સુખી હોય ને એ સાસો જીવન સાથી કહેવાય. ખાસ કરીને તો મિત્રો બસ એટલું જ મારે કહેવું છે કે આજે મારા 16મા વર્ષમાં બેસી ગયો છું. આપણે કોઈ દી હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ છો? હું પણ એકદમ મજામાં છું. તો મિત્રો આજે તો એમ કહેવાય કે મારા લગ્નના 15 વર્ષ પૂરા થયા છે અને 16મું વર્ષ શરૂ થઈ ગયું છે. 12/7/2024 આપણા લગ્ન ક્યાં છે? 12/7/2009માં. મિત્ર 15 વર્ષ પૂરા થયા છે. તો મિત્રો 15 વર્ષમાં એટલો પરિવર્તન આવી ગયો છે અમારા જીવનમાં તો ઠીક, પણ 15 વર્ષમાં આપણે એટલો બધો બદલાવ આવી ગયો છે કે ત્યારના લગ્ન અને અત્યારના લગ્નમાં કેટલી ફેસિલિટી આવી ગઈ છે કોઈ સમા નહીં. એમ પૈસા હોય તે ભલે, ન હોય તે ભલે, કારણ કે અત્યારના જે જવાનળા છે ને મોજ ચોક કરાવીને હાલતું નથી. મિત્રો ખાસ તો હું એમ કહેવા માગું છું, જો કે મારા રૂપિયો દેવો નથી તમને વાપરવા, બરાબર, અને મારે કાંઈ ઉપાધિ નથી, પણ આપણું ઘરની પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે આપણે પ્રસંગ કરવો જોઈએ આપણા ઘરનો, બરાબર છે. આપણા મા બાપ કઈ રીતે જીવે છે, શું ચાલે છે, બરાબર, કેવી પરિસ્થિતિ છે આપણી, જો એ રીતે તમે ચાલો, બરાબર છે, તો તમે સરળતાથી જીવન પણ ચલાવી શકો છો અને આપણા લગ્નમાં જે ખર્ચો કરો છો મીડિયમ રહેવો છો. મતલબમાં કે જે જોતી વસ્તુ તો કરવી જ પડે, એમાં છૂટકો નથી, બરાબર છે, પણ આપણે જે ફાલી ફૂલા કરી છે ને એ ખોટું છે. તો મિત્રો ખાસ કરીને તો એ કે આપણે હવે બીજાનું મેંકી દે, આપણા જીવન વિશે વાત કરીએ. મારા 15 વર્ષ થયા છે લગ્નના, બરાબર છે, એ પૂરા થઈ ગયા છે. 16મા વર્ષમાં પરદૂતોમાં પ્રભુ ઉત્તમ પગલાં પાડવા જઈ રહ્યા છે એમ કહેવાય ને. આ બધા નવા નવા લગ્ન થાય તેમ કહે કે પગલાં પાડે. એટલે આપણને, મને તો એવું અંગ્રેજી ભાઈ બોલતા નથી આવડતું, એનિવર્સરી એવું કંઈક બોલે, પણ આપણે એમ કહેવાય કે જન્મ તારીખ હું લગ્ન તારીખ. આજની આપણે લગ્ન તારીખ છે, 15 વર્ષ પૂરા થઈ ગયા છે મિત્રો. અને જીવનની વાત કરીએ ને મિત્રો, તો જીવન સાથી દેવા હોય તો કે જે સુખમાં સુખી હોય અને દુઃખમાં હારે ઊભા રહી જાય એ જીવન સાથી કહેવાય. બાકી અત્યારે તમે જોવો છો, બરાબર, અને 15 વર્ષની અંદર અમે ત્યારે અમારા લગ્ન થયા તે પરિસ્થિતિ જ એવી હતી કે કોઈ ક્ષમા નહીં એમ, બરાબર, ટકનું લાવીને ખાતા એ જ પરિસ્થિતિ હતી મિત્રો. તોય એમ કહેવાય કે અમારા લગ્ન થયા પછી જે આપણા ઘેરે નવા નવા આવે ને એટલે એને તો એવું લાગે કાંઈ છે જ નહીં, બરાબર, પણ જે આપણે અરે હળી મળીને રહી જાય ને એ સાસો જીવન સાથી કહેવાય મિત્રો, બરાબર. અને એમ કહેવાય કે 15 વર્ષની અંદર અમે જો કે માતાજીની દયાથી, મા બાપના આશીર્વાદથી અત્યારે તો બહુ સારું છે, કારણ કે પણ તો મહેનત કરી નાખી છે ભલાવાના અમે, એટલે બે જણાથી એટલી મહેનત કરી છે અને ભગવાનની દયાથી અત્યારે કાંઈ વાંધો નથી, રેડી છે આપણા જીવનમાં, સુખ શાંતિ છે અને જીવન શાંતિમાં આપણે ખુશ છીએ. એનું કારણ એ કે આપણા સાથે સાથ આપે અને આપણે દુઃખે દુઃખ હોય ને એની જેવી એક મજા નહીં જીવનમાં જીવવા માટે, બરાબર છે. તો મિત્રો ખાસ કરીને તો આ સલાહ લીધા એવી છે કે કોઈ પણ હોય, બરાબર છે, કોઈ પણ વ્યક્તિ લગ્ન કર્યા પછી બરો બે વર્ષ તકલીફ તો પડતી જ હોય હવને, બરાબર છે, કોઈને સારું હોય તો કોઈને કદાચ થોડું જાજુ પરિસ્થિતિ પ્રમાણે નબળું હોય, તો એવામાં કોઈ ઝઘડો ન કરવો જોઈએ. આપણા મનથી વિચારીને સૌને સાથે મળીને કામ કરવું જોઈએ, બરાબર. તમે જો સૌ સાથે મળીને કામ કરો તો જરૂરથી તમે આગળ વધી શકો છો, અમારી પાર પડી શકો છો. પણ અત્યારે તો એવું છે ને કે આ નથી ને ઓલું નથી, બાંધવા માલ ઊંચા નથી આવતા, એમાં જ આ જાજો ભાગ છૂટાછેડા થઈ જાય છે મિત્રો. તો પહેલાં ખાસ એ જ વિચારવું જોઈએ આપણે
કે આપણે લગ્ન કરીએ ત્યારે કેમ મિત્રો ખુશીથી લગ્ન કરતા હોય, પછી મહિનાદીમાં કેમ પરિવર્તન આવી જાય છે આપણામાં? તો તમે 2 વર્ષ વ્યવિચાર રાખો ત્યારે તમને અનુભવ નથી થતો કાંઈ ભાઈ, કે આપણે 2 વર્ષથી ત્યાં માણસો સારા લાગતા હતા, હવે મહિનાદીમાં કેમ બદલાવ આવી ગયો? એવું નથી. આપણે દીકરી સાસરે જાય તો એનો સ્વભાવ હોય બરાબર છે, પછી સામેવાળો સ્વભાવમાં થોડો ફેર હોય તો થોડીક સહન શક્તિ કરી વર્ષથી તમે કાઢી નાખો એટલે તમારો ઓટોમેટિક રાગે પડી જાય. અને બેને સમજવું જોઈએ કે મિત્રો આપણે એક સંબંધથી બંધાઈ ગયા છીએ બરાબર, જીવનમાં જીવન સાથે આપણે ગોતી લીધા છે, તો મિત્રો પછી બીજું વિચારાય નહીં કાંઈ, અને સુખમાં સુખ ને દુઃખમાં દુઃખે ઊભા રહે ને એ સાસા જીવન સાથી કહેવાય મિત્રો. તો ખાસ કરીને તો આજે મિત્રો મને જે આવડ્યો એ મેં તમને કીધું, કારણ કે મારો વિષય નથી, મને કાંઈ બીજું બોલતા આવડતું નથી, પણ જે મારા જીવનમાં જે સમય મેં 15 વર્ષનો વિતાવ્યો ને એની વાત કરું ને તો અમે તેમ કહેવાય ને કે ખાલી સાઈસ અને રોટલો ખાઈને કાઢ્યા આવો વર હતી મિત્રો. એ સમય જોઈને અત્યારે અમારે બહુ સારામાં સારો છે એમ, કે ભગવાનની માતાજી દયા છે, કાંઈ વાંધો નથી બરાબર, રેડી છે, રાગે પડી ગયો છે, પણ આપણા સાથે સાથ આપીને જે હાલે છે ને એની કરતાં એનો હું ધન્યવાદ માનું. કારણ કે કોઈ દી દુઃખમાં દુઃખ હોય ને સુખમાં સુખી હોય ને એ સાસો જીવન સાથી કહેવાય. ખાસ કરીને તો મિત્રો બસ એટલું જ મારે કહેવું છે કે આજે મારા 16 વર્ષમાં બેસી ગયો છે, આપણે કોઈ દી આમ સંકટ હોય છે અમારી પાસે, સંકટ પડ્યો જ હોય એમ 2 જણા છીએ બરાબર, બાજ્યા બોલાય હોય ન હોય એવું નહીં, પણ જે સાથે રહીને આપણે ટેકો આપે ને એ જ હાસું છે. ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો વિડીયો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરો, ભૂલતા નહીં મિત્રો.